વલસાડ જિલ્લાનું ગૌરવ. રાજ્યકક્ષાએ 37 ગોલ્ડ, 24 સિલ્વર, 14 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમી કિક બોક્સિંગ એસોસિએશન વલસાડે જિલ્લાનું નામ રોશન કર્યું. તારીખ 17 ઓક્ટોબર 2021 રોજ વડોદરા ખાતે રાજ્યકક્ષાની કેડેટ્સ એન્ડ જુનિયર કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ સ્પર્ધામાં કિક બોક્સિંગને પોઈન્ટ ફાઇટ અને લાઇટ કન્ટેન્ટ આમ બે ઇવેન્ટ રમાઈ હતી, જેમાં સંપૂર્ણ ગુજરાત રાજ્યમાંથી 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે કિક બોક્સિંગ એસોસિએશન વલસાડ તેમજ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમીના પ્રેસિડેન્ટ ચેતન પટેલ અને જનરલ સેક્રેટરી મયુર પટેલના માર્ગદર્શન હેઠળ કિક બોક્સિંગની તાલીમ લઈ વલસાડ તેમજ વાપી શાખાના કુલ 41 સ્પર્ધકોએ પોઈન્ટ ફાઇટ તેમજ લાઇટ કન્ટેન્ટ ઇવેન્ટ આમ બંને ઇવેન્ટમાં 37 ગોલ્ડ મેડલ, 24 સિલ્વર મેડલ તેમજ 14 બ્રોન્ઝ મેડલ હાંસલ કરી કુલ 75 મેડલ મેળવી એક નવો ઇતિહાસ રચ્યો હતો અને સમગ્ર જિલ્લાનું નામ ગુજરાત રાજ્યમાં ગુંજતું કર્યું હતું. કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ભાલેકરે એ વલસાડ વાપીના વિજેતાઓને અભિનંદન પાઠવી આગામી યોજાનાર નેશનલ લેવલની સ્પર્ધામાં પણ વિજય પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. હેલો એવરીવન, મારું નામ ચેતન પટેલ છે. મારું નામ મયુર પટેલ છે. કિક બોક્સિંગ એસોસિએશન વલસાડ અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડેમીનો હું પ્રેસિડેન્ટ છું અને મયુર સર જનરલ સેક્રેટરી છે. હાલમાં અમારી સ્ટેટ જુનિયર એન્ડ કેડેટ્સની કિક બોક્સિંગ ચેમ્પિયનશિપની સ્ટેટ લેવલની એક સ્પર્ધા ગઈ અને એ ચેમ્પિયનશિપની અંદર આખા વલસાડ જિલ્લાની અંદરથી વાપી બ્રાન્ચ અને વલસાડ બ્રાન્ચ મળીને અમે 41 એટલે કે 41 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ત્યાં બે જાતની ઇવેન્ટો રમાઈ હતી, પોઈન્ટ ફાઇટ અને લાઇટ કોન્ટેક્ટ. કિક બોક્સિંગની અંદર ટોટલ 7 અલગ અલગ ગેમો હોય છે એટલે ઇવેન્ટ હોય છે, એમાંથી પોઈન્ટ ફાઇટ અને લાઇટ કોન્ટેક્ટમાં ભાગ લીધો હતો દરેક બાળકોએ અને કુલ મળીને બંને ઇવેન્ટ મળીને બધા બાળકો થઈને અમે 37 જેટલા ગોલ્ડ મેડલ, 24 જેટલા સિલ્વર મેડલ અને 14 જેટલા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. અને વલસાડ જિલ્લાની અંદર પહેલીવાર આ એક જ ઇવેન્ટની અંદર, પર્ટિક્યુલર એક ઇવેન્ટની અંદર 75 જેટલા મેડલ લાવીને એક નવો ઇતિહાસ અમે રચ્યો છે એનો અમને ગર્વ છે.